ભૂમિમાં ખનીજની પ્રચુરતા મિનરલ રીચિસ ઇન ધ સોઇલ વિદ્યાર્થી મિત્રો આપણે જીવનનો શ્વાસ હવા વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ ત્યારબાદ આપણે જોયું પાણી એક અદભુત પ્રવાહી બરોબર કે જે પૃથ્વીના સ્ત્રોત છે આપણે જીવન જીવવા માટેના હવે આપણે પૃથ્વીનો ત્રીજો સ્ત્રોત જોઈએ આપણા જીવન જીવવા માટેનો એ છે ભૂમિ કે જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ રહીએ છીએ રાઈટ જુઓ એક વિસ્તારમાં સજીવની વિવિધતાનું નિર્ધારણ કરનાર એક મહત્વનો સ્ત્રોત ભૂમિ છે એટલે કે આપણે જે ભૂમિ પર રહીએ છીએ ત્યાં આપણને અલગ અલગ વિવિધ જાતિના અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે અને એનું નિર્ધારણ કરનાર કોણ છે તો કે ભૂમિ પરંતુ હવે આપણને પ્રશ્ન એ થાય કે ભૂમિ શું છે અને તે કેવી રીતે બને છે તો આ જ પ્રશ્નનો જવાબ જોવા આપણે આગળ માહિતી મેળવીએ સૌપ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે પૃથ્વીની સૌથી બહારની સપાટીને કહેવાય છે છે એટલે કે ઉપરનો ઉપરનો ભાગ ભાગ જમીનનો ખ્યાલ આપણે આગળ ધોરણમાં ભણી ગયા કે જમીન જે છે ભૂમિ જે છે આપણી અલગ અલગ સ્તરોમાં વિભાજિત થયેલી છે કે જેમાં આપણે ઉપરનું સ્તર છે પછી મધ્ય સ્તર છે એના નીચેનું સ્તર છે પછી નીચલું સ્તર અને છેલ્લે તમે જુઓ તો ખડકો હોય છે બરોબર તો આપણે આ રીતના સ્તરોમાં આપણને ભૂમિ રચાયેલી જોવા મળે છે અને આ જ સ્તરમાં એટલે કે ભૂપૃષ્ઠમાં મળી આવતા ખનીજ જે સજીવોને વિવિધ રીતે જીવન ઉપયોગી તત્વ આપે છે એટલે કે આપણને જીવા જીવન જીવવા માટેના કેટલાક ખનિજ ક્ષારો પોષક તત્વો બરોબર આવી રીતે અલગ અલગ પ્રકારના મિનરલ્સ આપણને ક્યાંથી મળે છે તો કે ભૂમિમાંથી જુઓ ભૂમિમાં આપણે વનસ્પતિ ઉગાડીએ તો એ બધા પોષક તત્વો વનસ્પતિમાં આવે પછી એ વનસ્પતિનો આપણે દરેક સજીવ ખોરાક તરીકે યુઝ કરે છે તો ખોરાક તરીકે એ યુઝ કરે તો એની અંદર પણ એ બધા પોષક તત્વો આવશે પોષક તત્વો ખનીજ તત્વો એ પથ્થરોની સાથે સંલગ્ન હોય તો સજીવોને માટે પ્રાપ્ય થતા નથી જો આ બધા પોષક તત્વો ખનીજ ક્ષારો આપણને ભૂમિમાં હોય ને તો જ આપણને મળે પણ જો આપણે કોઈ પથ્થરો સાથે એ જોડાયેલા હોય તો તે આપણને મળતા નથી હવે આપણે વાત કરીએ હજારો અને લાખો વર્ષોના લાંબા સમયના અંતરની જુઓ તમે હજારો લાખો તમે પહેલાની વાત કરો તો ત્યારે શું હતું તો કે ત્યારે તો આપણે જોઈએ તો કે પૃથ્વીની સપાટી કે તેની નજીક મળી આવતા પથ્થરો વિવિધ પ્રકારના ભૌતિક રાસાયણિક અને કેટલીક જૈવ પ્રક્રિયાઓ દ્વારા તૂટી જાય છે જૈવિક પ્રક્રિયાઓ અને એ પથ્થરો ધીરે ધીરે આમ નાના નાના કણોમાં વિભાજીત થવા લાગ્યા તૂટવા લાગ્યા તો તૂટી ગયા પછીના સૌથી છેલ્લે નાના નાના ભૂમિના જે કણ છે એ જે નાના નાના કણ બન્યા એને આપણે ભૂમિ કહીએ છીએ પરંતુ હવે પ્રશ્ન એ થાય કે મોટા પથ્થરો તો તૂટીને નાના કણમાં વિભાજિત થઈ ગયા પરાવર્તિત થઈ ગયા ત્યારે એ ભૂમિ બન્યું પણ હવે આ ભ જે કણ જે છે એ ભૂમિ બન્યા છે એ કયા પરિબળ કે કઈ પ્રક્રિયાઓ દ્વારા બને છે આ ભૂમિની જે રચના આપણે થઈ કે મોટા પથ્થરોમાંથી નાના કણમાં વિભાજીત થાય છે પણ એ કેવી રીતે થઈ એમાં શું કોણે ભાગ ભજવો પોતાનો બરોબર ને તો એ આપણે જાણવું છે કે કયા છે કે કઈ પ્રક્રિયાઓ એવી છે કે મોટા પથ્થરોને નાના કણમાં વિભાજીત ખ્યાલ છે કે ભૂમિ છે મોટા પથ્થરોમાંથી નાના કણમાં પણ એ પરિબળો જે ભાગ ભજવે છે એ અહીંયા આપણને આપેલા છે સૌ પ્રથમ તો કે સૂર્ય ત્યારબાદ તમે જુઓ તો કે પવન પછી છે પાણી અને ત્યારબાદ છેલ્લે આવે છે લિવિંગ ઓર્ગેનિઝમ્સ એટલે કે સજીવો જે આપણે છીએ બરોબર આપણા જેવા પ્રાણીઓ વનસ્પતિ એ બધા પ્રકારના સજીવો એ દરેકે ભૂમિને રચવામાં ભૂમિને બનાવવામાં પોતાનો એક ફાળો આપેલો છે મહત્વનો ભાગ ભજવે છે ભજવ્યો છે અને હંમેશા ભજવતું રહેશે કારણ કે ભૂમિનું નિર્માણ સતત ને સતત થતું જ રહેશે એ બંધ નહીં થાય ચુરો હવે તો આપણે આ પરિબળો વિશે વિસ્તૃત માહિતી મેળવીએ સૌપ્રથમ દરેક સજીવને તો એ સૂર્ય દ્વારા આપણને ગરમીનો અહેસાસ થાય છે ગરમીનો અનુભવ થાય છે બરાબર ને તો હવે આપણે એમાં આગળ જોઈએ તો કે સૂર્ય દિવસ દરમિયાન પથ્થરને ગરમ કરે છે જેથી તે વિસ્તરણ પામે છે વસ્તુ ગરમ થાય 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 તો 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 એનું એનું શું વિસ્તરણ અને ઠંડી પડે સંકોચન રાત્રિના સમયમાં આ જ પથ્થર ઠંડા થાય અને સંકોચન પામે છે તો આવું વારંવાર થવાથી પથ્થરોમાં તિરાડો પડે અને અંતે જે મોટો પથ્થર હોય એમાં તિરાડ પડ્યું હોય તો એ ઓબ્વેલી નાના નાના ટુકડાઓમાં વિભાજીત થઈ જ જાય કારણ કે કોઈપણ પણ વસ્તુ તૂટે પછી તિરાડ પડે એટલે એ તૂટી જાય પછી હવે તમે કોઈ પણ માની લો કે પથ્થર ઉપર તમે હથોડો મારો છો એક વાર ન થયું બીજી વાર માર્યો કાંઈ ન થયું માર્યો તિરાડ પડી ફરીથી એના ઉપર એટલે હજી મોટી તિરાડ પડશે ફરીથી મારશો તમે એના ઉપર હથોડો તો હવે તો એ ભાંગીને ભૂકો થઈ જાય બરોબર નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય તો આ જ રીતની પ્રક્રિયા અહીંયા થઈ રહી છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે પથ્થરો ઉપર ત્યારે તે ગરમ થાય પછી રાત્રે ઠંડુ પડે વળી બીજે દિવસે સૂર્યનો પ્રકાશ પડે તો વળી ગરમ થાય તો આ રીતે વિસ્તરણ અને સંકોચનની પ્રક્રિયા થતી રહે ને તો એના ઉપર એ તિરાડો પડવા માંડે અને તિરાડો પડે એટલે ધીરે ધીરે પછી એ પથ્થર તૂટી જાય છે તો હવે સૂર્યનો આ રીતનો ફાળો હોય છે ગરમી આપવાનો હવે આપણે જોઈએ પાણી વિશે તો કે પાણી જે છે એ ભૂમિનું નિર્માણ બે રીતે કરે છે હવે પાણી જે છે એ જેવું તેવું નથી જુઓ બે રીતે ભૂમિને બનાવવાની ટ્રાય કરે છે પહેલી રીત આપણે જોઈએ તો કે સૂર્યના તાપથી પથ્થરોમાં પડેલી તિરાડોમાં પાણી જાય જો આ પાણી તેમાં એટલે કે તિરાડોમાં જમા થાય છે તો આ તિરાડો વધારે પહોળી બને છે વિચારો કે આવું શા માટે થાય છે વિદ્યાર્થી મિત્રો સૂર્યના તડકાથી જે પથ્થરો પર તિરાડ માની લ્યો કે ઇમેજિન કરો કે આ જે આપણે સ્થળની વાત કરી રહ્યા છીએ એ ઝરણું છે બરોબર ઝરણું છે કોઈ પણ તો ઝરણાની આજુબાજુ આપણને પથ્થરો તો જોવા મળશે જ મોટા મોટા પથ્થરો તમે કોઈ દરિયાકાંઠે જાઓ તો ત્યાં પણ તમને મોટા મોટા પથ્થરો જોવા મળતા હોય છે રાઈટ તો આ પથ્થરોમાં શું થતું હોય સૂર્યનો તડકો તો પડતો જ હોય બરોબર તો સૂર્યના તડકાથી એમાં તિરાડો પણ પડેલી છે આપણે હમણાં જોયું તો એ તિરાડોમાં દરિયાનું કે અથવા તો ત્યાં ઝરણાનું નદી કાંઠાનું પાણી અથડાય અથવા તો ભરાય અંદર તો એ તિરાડોમાં જવાથી એ તિરાડોમાં પાણી એકઠું થઈ રહીએ જમા થઈ રહીએ તો તિરાડો શું થાય વધારે પહોળી થતી જાય છે અને એ તિરાડો પહોળી બની જાય તો ધીરે ધીરે પહોળી થતા થતાં એ પથ્થર તૂટી જાય

એટલા માટે એ પછી નાના નાના કણોમાં વિભાજિત થાય બીજી રીત આપણને આપેલી છે કે વહેતું પાણી વહેતું પાણી કઠણ કે મજબૂત પથ્થરોને પણ તોડી નાખે છે જો પાણી સતત ને સતત વહેતું હોય તો તમે ક્યારે વહેતા પાણીનો અવાજ સાંભળ્યો ને તો એ ખડખડ ખડખડ એવો અવાજ હોય કે કારણ કે પથ્થરો સાથે અથડાય છે અને એ પાણી ફૂલ ફોર્સ સાથે હોય ને તો તો પછી સમજી લો કે પથ્થરનું પતી જ ગયું પથ્થર સીધે સીધો આમ ઘર્ષણ આવી આવીને તૂટી જ જશે હવે જુઓ એ વહેતા પાણીથી શું થાય છે તો કે તીવ્ર ગતિની સાથે વહેતું પાણી તેની સાથે નાના મોટા પથ્થરોને પણ વહેવડાવી જાય છે અને આ પથ્થરો બીજા પથ્થરોની સાથે અથડાઈને નાના નાના કણોમાં પરાવર્તિત થાય છે પાણી પથ્થરોના આ કણોને તેની સાથે લઈ જાય છે અને આ રીતે ભૂમિ એટલે કે મૃદા કે જમીન મૂળભૂત પથ્થરથી ઘણી દૂર સ્થાને મળી આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં એકદમ નોર્મલ વાત છે કે તમે કોઈ પણ માની લો ઝરણો છે તો ઝરણો ઉપર ડુંગરાળ પ્રદેશમાંથી આવતું હોય બરાબર હવે ડુંગળાળ પ્રદેશ છે તો ઓબ્વિયસલી આજુબાજુમાં તમને પથ્થરો ને એવું બધું જ જોવા મળશે તો ત્યાંથી એ વહેતું વહેતું આવે છે તો એનું ઘર્ષણ કોની સાથે થાય છે પથ્થરો ઉપર અને ઉપરથી આવે છે એટલે એ તીવ્ર વેગ સાથે આવશે ફૂલ ફોર્સથી આવશે તો જેવું એ નીચે પડે છે તો નીચે પડે તો એ પથ્થર ઉપર પડે બરોબર હવે પથ્થર ઉપર પડશે તો શું થશે એના ઉપર વેગ આવે ફોર્સ આવે એટલા માટે એ અથડાશે અને એ પથ્થરનું નાના નાના ટુકડાઓમાં વિભાજન થશે એટલે કે એમાં એ પથ્થરને તૂટવાની પ્રક્રિયા થશે તો હવે આ રીતે તૂટે છે પથ્થર તો જે નાના કણો હોય ને હવે પાણી વહેતું વહેતું જતું હોય તો નાના કણોને પોતાની સાથે લેતું જશે અને એ નાના કણો બીજા મોટા પથ્થરો સાથે અથડાય તો બીજા પથ્થરો સાથે અથડાય તો ઘર્ષણ થાય અને ઘર્ષણ ઘસાવાની પ્રક્રિયા થાય તો પછી ત્યાં આપણે જુઓ તો કે મોટા પથ્થરનું નાના પથ્થરોમાં પરાવર્તિત થાય નાના કણોમાં પરાવર્તિત વિભાજીત થતા હોય છે તો આ રીતના જે પાણી છે કોઈ પણ પથ્થરોની તિરાડોમાં જઈને પહોળી બનાવે બરોબર અથવા તો પથ્થરો સાથે ઘસાઈને તે પથ્થરોને નાના કણોમાં વિભાજીત કરવાની પ્રક્રિયા કરે અને આ રીતે પોતાનો ફાળો ભૂમિના નિર્માણમાં ભજવે છે ત્યારબાદ આપણે જોઈએ પવન પવન કેવી રીતે આમાં પ્રક્રિયામાં ભાગ ભજવે તો કે જે રીતે પાણીમાં પથ્થર એકબીજાની સાથે અથડાવાને કારણે તૂટે છે તેવી જ રીતે તીવ્ર પવન પણ પથ્થરને તોડી નાખે છે કારણ કે એ ફૂલ ફોર્સથી એટલે કે એકદમ વેગ સાથે પવન વાતો હોય ને તો એ પથ્થર સાથે શું થશે અથડા છે અને અથડાય તો પથ્થર તૂટે જ તો પવન પાણીની જેમ જ રેતીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે જુઓ એક તો પવન અથડાઈ ને પથ્થર સાથે એટલે પથ્થર ઘસાય તો ઘસાય તો એનું નાના કણોમાં વિભાજન થાય પરાવર્તીત થાય નાના કણોમાં સાથે સાથે જો પવન એ નાના કણોને પોતાની સાથે ઉડાડીને લઈ જાય બરાબર ઉડાવીને લઈ જાય બીજા સ્થાન સુધી તો પણ ભૂમિનું નિર્માણ થઈ શકે તમે ઘણીવાર જોયું હોય કે આપણે ખૂબ જ જોરથી પવન વાતો હોય છે બરોબર એકદમ વેગ સાથે પવન વાતો હોય તો તમે રસ્તા ઉપર માટી ને આમ ઉડતી એની સાથે જતી જોઈ હશે બરાબર પવનની સાથે સાથે કેટલી બધી માટી રેતીના કણો ઉડતા ઉડતા જતા હોય છે તો આ જ રીતે પવન જે છે એ રેતીના કણોને બીજી સપાટી સુધી લઈ જાય બીજા સ્થાન સુધી લઈ જાય અને ભૂમિના નિર્માણમાં તે પોતાનો ભાગ ભજવે છે હવે આપણે જોઈએ તો કે સજીવ સજીવ કઈ રીતે ભૂમિ બનવાની પ્રક્રિયાને અસર પહોંચાડે છે તો કે હવે આ સજીવમાં આપણે બે એક્ઝામ્પલ લીધેલા છે લાયકેન અને મોસ જુઓ સૌપ્રથમ લાઇકેન વિશે કહીએ કે જેના વિશે આપણે અગાઉ પણ અભ્યાસ કર્યો છે લાઇકેન પથ્થરોની સપાટી પર ઉગે છે જ્યારે લાઇકેન પથ્થર પર પોતાનું ચક્ર પૂર્ણ કરે છે ત્યારે તેઓ અમુક પદાર્થોને મુક્ત કરે છે ત્યાં આવે એને આખે આખું જીવન ગાળ્યું પથ્થર ઉપર તો પથ્થર ઉપર ઘસારો તો થયો જ હોય બરોબર તો એણે આખું જીવન ચક્ર ત્યાં પૂર્ણ કર્યું ત્યારે તેઓ અમુક પદાર્થોને પણ મુક્ત કરે હવે જે પથ્થરની સપાટીને તોડીને નાના કણોમાં ફેરવી નાખે પોતાનું ત્યાં પદાર્થો કેટલાક મુક્ત કરે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વનસ્પતિ હોય એ કચરાનો નિકાલ કરે તો કચરા જ્યારે નિકાલ કરતી હોય ત્યારે એ જે પદાર્થો મુક્ત કરે છે એની સાથે સાથે પથ્થરની જે સપાટી છે એને ઘસારો થાય છે અને એને એ નાના કણોમાં ફેરવી નાખે છે અને ભૂમિના એક પાતળા સ્તરનું નિર્માણ કરે છે હવે આ સપાટી તમે જુઓ તો કે મોસ જેવી બીજી નાની વનસ્પતિઓના ઉગવા માટે પણ સક્ષમ છે બીજી એવી વનસ્પતિઓ પણ 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 એ સપાટી પર શકે છે છે તેઓ વધારે પ્રમાણમાં તોડે મોટા વૃક્ષોના મૂળ કેટલીક વાર પથ્થરોની તિરાડોમાં જાય છે અને તે તિરાડો વધારે ને વધારે પહોળી કરે છે હવે વાત આવે છે વૃક્ષોની તો કે તમને ખ્યાલ છે કે વૃક્ષોના મૂળ અ જે કેટલાક વૃક્ષો હોય ને કેટલીક વનસ્પતિઓ એ પથ્થર ઉપર ઉગતી હોય અથવા તો આપણને ખ્યાલ છે કે ભૂમિના જે સ્તર છે એમાં નીચે તો ખડકો છે તો એ ખડકો સુધી હા ખડકો સુધી ક્યારેય મૂળ પહોંચતા નથી

તે વનસ્પતિ પણ અહીંયા પોતા ભૂમિના નિર્માણમાં પોતાની અસર પહોંચાડે છે સજીવ આપણે જોયું બરોબર હવે આપણે જોઈએ એક પ્રવૃત્તિ કે કઈ રીતે ભૂમિનું નિર્માણ થયું અને ભૂમિના આપણને સ્તર જોવા મળે છે જુઓ પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ દસ શું કીધું છે આ પ્રવૃત્તિમાં જોઈએ થોડીક માટી લો અને તેને પાણીથી ભરેલા બીકરમાં નાખો લીધેલી માટીથી લગભગ પાંચ ગણું પાણી બીકરમાં હોવું જોઈએ માટી અને પાણીને ભેગા કરો અને ત્યારબાદ માટીને નીચે જામવા દો કેટલાક સમય પછી અવલોકન કરો આપણે જુઓ બીકરમાં પાણી લીધેલું છે એમાં આપણે થોડીક માટી એડ કરી પછી તમારે એને થોડું શું કહેવાય એ માટીને પાંચ ગણું પાણી બીકરમાં લીધેલું હોય ને તો એમાં પછી બધાને ભેગું કરવાનું હવે જેમ જેવું તમે ભેગું કરશો ને એટલે ધીરે ધીરે નીચે જામવા લાગશે હવે તમે અવલોકન કરશો તો તમને જો અહીંયા જે સવાલ આપેલા છે ને એના આપણને જવાબ મળશે શું બીકરના તળિયે માટી સમાન છે કે સ્તરોમાં વિભાજિત છે સમાન એટલે મિશ્રિત થયેલી છે કે પછી તમને આમ સ્તરમાં દેખાય છે તો કે જુઓ બીકરના તળિયે માટી સ્તરોમાં વિભાજિત દેખાય છે આપણને એનું છે ને આપણે અલગ અલગ સ્તર થયેલા હોય ને એવું લાગશે જો સ્તરોનું નિર્માણ થયેલું હોય તો એક સ્તર બીજા સ્તરથી કેવી રીતે ભિન્ન છે ભૂમિ એ વિવિધ કદના કણોનું બનેલું છે આપણને ખબર છે કે ભૂમિ માત્ર નાના નાના સાવ નાના કણોની નથી બનેલી એકદમ અતિ સૂક્ષ્મ કણ પછી એનથી થોડાક મોટા એનથી મોટા અને સૌથી મોટા મોટા કણ તો આ રીતના ભૂમિ અલગ અલગ બધા કણોની મિશ્રણ છે તેમાં મોટા કદના કણો સૌથી નીચે હોય પછી ક્રમશઃ ઉપર એનાથી હલકા હોય અને પછી સૌથી નાના કણના કદો જમા થતા હોય છે હવે આ કણના કદના આધારે એક સ્તર બીજા સ્તરથી ભિન્ન પડે તમને તો દેખાય જ આવે કે સૌથી મોટું નીચે હોય પછી એનાથી ઉપર એનાથી નાનું હોય પછી એનાથી નાનું એના ઉપર હોય સૌથી નાનું એના ઉપર હોય તો આપણને આ રીતનો ડિફરન્સ તો જોવા જ મળી આવે ને એકદમ આસાનીથી તમે એને જોઈ શકો છો ત્યારબાદ આપણને પ્રશ્ન આપેલો છે શું ત્યાં પાણીની સપાટી પર કંઈક તરતું જણાય છે તો કે હા પાણીની સપાટી પર જીવંત સજીવ અથવા તો નિર્જીવ ખાસ કરીને સડતા કાર્બનિક ઘટક તરતા જણાય છે આપણે તમે આગળના સ્ટાન્ડર્ડમાં આઠમા ધોરણમાં ભૂમિ ચેપ્ટર આવતું હતું ને એમાં તમે જોયું હશે કે તમને સેન્દ્રીય પદાર્થો ઉપર તરતા જોવા મળતા હતા તમને ગ્લાસમાં બધા સ્તર ભૂમિના સ્તર અલગ અલગ રીતે બતાવેલા હતા બરાબર તો એની અંદર આપણે સડતા કાર્બનિક ઘટક જેને આપણે સેન્દ્રીય પદાર્થો કહેતા હતા એ આપણને ઉપર તરતા જોવા મળતા હતા કોઈ પદાર્થ પાણીમાં ઓગળેલા હોય શકે છે તમે કેવી રીતે ચકાસશો તો 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 કે હા જે હોય હોય એ પાણીમાં ઓગળી જાય છે તેને આપણે આપણે ખબર ચકાસવું તે પાણીનો સ્વાદ કરીને આપણે તેને ચકાસી શકીએ છીએ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રવૃત્તિ જોઈ એમાં આપણને ખ્યાલ આવી ગયો કે ભૂમિ એક મિશ્રણ છે અને તેમાં વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ ઓગળેલા હોય છે ઓકે આના સિવાય તમે ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવ પણ હોય છે બરોબર આપણને અળસિયાઓ જોવા મળતા હોય છે ભૂમિની અંદર જુઓ આ રીતના આપણને હ્યુમસ મળી આવે છે સડતા કાર્બનિક પદાર્થો જેને કહેવાતા હોય છે એની અંદર એ સડતા કાર્બનિક પદાર્થોનું વિઘટન કોણ કરે છે તો કે સૂક્ષ્મ જીવો કરે છે એની અંદર રહેલા અળસિયાને એ બધા પ્રકારના જીવો કરતા હોય છે તો ભૂમિના પ્રકારનો નિર્ણય તેમાં મળી આવતા કણોના સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે ભૂમિ કયા પ્રકારની છે એ આપણને કેવી રીતે ખબર પડે તો કે એ જમી એ ભૂમિમાં આપણને જેવા પ્રકારના કણો મળી આવે ને એના ઉપરથી એનો પ્રકાર નક્કી થાય હવે તમે ભૂમિના પ્રકાર પણ આપણે લાસ્ટ એટમાં શીખી ગયા છીએ એટ ધોરણમાં કયા પ્રકાર હતા તો કે રેતાળ જમીન છિદ્રાળુ જમીન બરોબર પછી રાતી જમીન આવું તમે શીખી ગયા છો એની અંદર કાળી જમીન રેતાળ જમીન છિદ્રાળુ જમીન તો તમે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રકાર આપણે શીખી ગયા છીએ તો એ પ્રકાર નક્કી કેવી રીતે કરવામાં આવતા હોય છે તો કે આના કણોના દ્વારા જમીનની ગુણવત્તા તેમાં આવેલા હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા આધારે નક્કી કરવામાં આવે છે છે આ પ્રશ્ન પૂછાઈ શકે કોઈ પણ જમીનની ગુણવત્તા આપણે કઈ રીતે નક્કી કરી શકીએ તો કે તેમાં આવેલા હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવોને આધારે એ નક્કી કરવામાં આવે છે કારણ કે તે ભૂમિને છિદ્રાળુ બનાવે છે અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા માટે મદદરૂપ કરે છે ત્યારબાદ ખનીજ પોષક તત્વો કે જે તે જમીનમાંથી મળી આવે છે તે તેવા પથ્થરો પર નિર્ભર રહે છે જેના દ્વારા જમીન બને છે તો આટલા બધા પ્રમાણો પર જમીનની ગુણવત્તા રહેલી હોય રાઈટ જુઓ આપણે જે એના દ્વારા એ સૂક્ષ્મજીવો કરે છે શું તો કે એને છે ને જમીન ને છિદ્રાડો બનાવે એટલે કે સતત એમાં કેવા આવા સરળતા પદાર્થો હોય બરોબર એ સેન્દ્ર પદાર્થને ખાધા કરે ખાધા કરે અને એનું વિઘટન કરે છે તો આ જીવો અળસિયા જેવા જીવો છે એનું વિઘટન કરીને જમીનને પોચી બનાવે છે ફળદ્રુપ બનાવે છે અને એ જે અ જમીનમાં છિદ્રાળુ બને બરોબર એટલે એની અંદર હવા પણ પસાર થઈ શકે પાણી પર આરામથી ઈઝીલી અંદર જઈ શકે છે અને એ છિદ્રાળુ જમીન હશે ને એટલે એની અંદર ઉગવવામાં આવતી વનસ્પતિ એના મૂળ પણ આરામથી બધી જગ્યાએ પ્રસરણ પામી શકશે અને બધી જગ્યાએથી એ પોષક તત્વો મેળવી શકશે બરોબર તો હવે આ જમીન આવી પોષક તત્વો વાળી બની કેવી રીતે તો કે એ એના પથ્થરો પર નિર્ભર કરે છે કારણ કે આપણને મળી આવી છે એના પથ્થરો પર નિર્ભર કરે છે કે જેમાંથી જમીન બની છે હવે જમીનમાં પોષક તત્વો કેટલા છે અને કઈ જમીનમાં કેટલા પોષક તત્વો છે એ શેના ઉપર નિર્ધારિત કરે પછી હ્યુમસનું પ્રમાણ એ કેટલું છે અને તેઓની ઊંડાઈ કેટલી છે એ શેના ઉપર નક્કી કરી શકાય તો કે એ આ બધું ઉપરી ભૂમિથી નક્કી થાય છે જુઓ આ જ રીતે ભૂમિનું ઉપરનું સ્તર કે જેમાં ભૂમિના કણો સિવાય અને સૂક્ષ્મજીવો હોય છે તે સ્તર કહીએ છીએ જમીન કેવા પ્રકારની છે બધું એની ગુણવત્તા પરથી એટલે કે ઉપરી ભૂમિ પરથી નક્કી થતું હોય ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતાને નક્કી કરે છે કે જે એક મહત્વનું પરિબળ છે કેવી જૈવ વિવિધતા તો કે જે એની આસપાસ જેટલા જીવંત વસ્તુઓ આપણને જીવંત સજીવો જોવા મળે છે એ વિસ્તારમાં કેવા પ્રકારની ભૂમિ છે જેમ કે આપણને ખ્યાલ છે કે કાળી જમીન ઉપર કેવા પ્રકારની વનસ્પતિ થાય તો કે રેતાળ જમીન ઉપર કેવા પ્રકારની વનસ્પતિ થાય છિદ્રાળુ જમીન ઉપર કેવા પ્રકારની વનસ્પતિ થાય અને આ જમીન ઉપર કેવા પ્રાણીઓ રહી શકે કઈ જમીન ઉપર કયા પ્રકારના પ્રાણીઓ રહી શકે એ બધી વસ્તુ એ જીવંત વિવિધતા જે આપણને જોવા મળે છે ઉપર એ તેની ભૂમિ એની ગુણવત્તાના આધારે નક્કી થતી હોય છે બરાબર તો માટે એ ઉપરની ભૂમિ એક મહત્વનું પરિબળ આપણી ભૂમિ જે છે એક મહત્વનું પરિબળ છે ત્યારબાદ તમે જુઓ તો કે આધુનિક ખેતી આપણને ખ્યાલ છે આજના સમયમાં જે પ્રકારની ખેતી ખેતી કરવામાં આવે છે ને તેને આધુનિક કહેતા કારણ કે એની અંદર આપણે અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો યુઝ કરતા હોઈએ તો એ ટેકનોલોજીમાં તમે જુઓ તો કે આધુનિક ખેતીમાં જંતુનાશકો અને ખાતરોનો ખૂબ વધુ માત્રામાં ઉપયોગ થઈ ગયો છે કયા પ્રકારના ખાતરો તો કે આ રાસાયણિક ખાતર આવે છે ને કૃત્રિમ ખાતર જેટલા પણ આવે છે એ બધા ખાતર ત્યારબાદ જંતુનાશક એટલે કે જેટલી દવા જંતુઓની સામે લડવા માટે જેટલી દવા આપણે યુઝ કરીએ છીએ બધી દવા તો આ બધા જે કેમિકલ્સ છે એનો ઉપયોગ બહુ જ વધી ગયો છે આજની આધુનિક ખેતીમાં તો લાંબા સમય સુધી આવા પદાર્થોનો ઉપયોગ કરવાથી જમીનના સૂક્ષ્મજીવો નાશ પામે છે જમીનને નુકસાન થાય જ તમે કેમિકલ્સ આવા યુઝ કરો તો એનાથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય જમીન અલગ અલગ લઈ લીધો પછી બીજી પાક લઈ શકતા નથી એવો સારો પાક આપણને કારણ કે એની અંદર રહેલા જીવો પોષક તત્વો બધા નાશ પામેલા હોય અને તમે જોઈ શકો તો કે જમીનની સંરચનાનો પણ નાશ થઈ શકે છે જુઓ આપણે તમે ખ્યાલ હોય તો કે અળસિયા જે છે એ જમીનના પોષક તત્વોનું પુનઃ ચક્રીયકરણ કરે છે કેવી રીતે તો કે વિઘટન કરીને હ્યુમસ બનાવવામાં પણ મદદરૂપ હોય છે એવા જમીનમાં આવેલા અળસિયાઓનો પણ નાશ થઈ શકે છે જુઓ આજે જમીનમાં દેખાય છે અળસિયા એ આપણી સરસ ફળદ્રુપ બનાવે છે એ બહુ જ ઉપયોગી છે આપણા જમીન માટે તો હવે એનો જ નાશ થઈ જાય તો ઓબ્વિયસલી એ આપણે પોષક તત્વોનું જે પુનઃ ચક્રીકરણ કરતું હતું એ પણ ના થઈ શકે હ્યુમસ પણ ના બની શકે બરોબર જે કાર્બનિક પદાર્થો છે એ વધારે પ્રમાણમાં વિઘટિત ના થાય વિઘટની પ્રક્રિયા અટકી જાય તો જમીન ફળદ્રુપ થાય પોચી ન બને તો આ રીતના કારણે થતું હોય છે ખેતી ન કરવામાં આવે તો ઉપજાવ જમીન પણ જલ્દીથી પડતર કે બિન ઉપજાવ ભૂમિમાં પરિવર્તિત પામી શકે છે ઉપજાવ જમીન એટલે કે જેમાં આપણે સારા પાક લઈ શકીએ ફળદ્રુપ ભૂમિ કે જેમાંથી સારો પાક આપણને મળી શકે પડતર જમીન એટલે કે જેમાં બિન ઉપજાઉ એટલે કે જેમાં આપણે કોઈ છોડ ઉગાડી શકતા નથી જેમાં આપણને સારો પાક મળતો નથી હવે એમાં ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો કે જે જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે રાઈટ હવે જો આપણને ઉપયોગી અને એવા જરૂરી ઘટકો જમીનને મળે નહીં તો જમીન સારી એવી ફળદ્રુપ રીતે અને એ બધા પદાર્થો ઘટકો દૂર થઈ જાય અને હાનિકારક પદાર્થો જો જમીનમાં મિક્સ થઈ જાય જે જમીનને નુકસાન પહોંચાડે છે તો એના કારણે એની ફળદ્રુપતા ઓછી થઈ જાય જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે એટલે કે એ જે ભૂમિ ઉપર રહેતા જે પણ સજીવો જોવા મળે જીવંત સજીવો એ પછી નાશ પામે છે ધીરે ધીરે હવે આને શું કહેવાય ભૂમિ પ્રદૂષણ કે 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 ભૂમિ પ્રદૂષણ કહેવાય છે ઉપયોગી જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે જેને આપણે ભૂમિ પ્રદૂષણ કહે છે જુઓ આધુનિક ખેતી આપણને આ પ્રકારની થતી હોય છે અત્યારે ઘણા બધા એવી ટેકનોલોજી આવી ગઈ છે જેના કારણે આપણે આધુનિક ખેતી કરી શકીએ છીએ પણ એના કારણે આપણે તમે જુઓ તો કે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે બધા જંતુનાશકોને ખાતરો યુઝ કરીને આટલું બધું પ્રદૂષણ ફેલાવીને કચરો કરવાને કારણે એવા પદાર્થો કે જે આપણી જમીનને નુકસાન પહોંચાડે છે અને એની અંદર એવા હાનિકારક પદાર્થો કેમિકલ્સ મિક્સ થવાને કારણે જમીન છે એ પોતાની ગુણવત્તા ધીરે ધીરે ગુમાવે છે અને આને આપણે કહીએ છીએ ભૂમિ પ્રદૂષણ બરોબર હવે જમીન જેને આપણે એક આજે એક સ્થળ પર જોઈએ છીએ તે એક લાંબા સમયના અંતે નિર્માણ પામેલી છે આપણને ખ્યાલ છે કે જમીન આપણે અત્યારે જે સામાન્ય જોઈ રહ્યા છીએ એ બહુ જ લાંબા સમયથી અલગ અલગ પ્રક્રિયાઓ થઈને અત્યારે એ ભૂમિ બનેલી છે પણ જો કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો તેને કોઈ બીજા સ્થાન પર સ્થાનાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે કોઈ પણ તમારે ભૂમિનું નિર્માણ કરવું હોય ને તો આપણે ખ્યાલ છે કે એના પરિબળો કયા હતા સૂર્ય પાણી બરોબર પવન અને છેલ્લે સજીવો તો એના દ્વારા એ જમીનને બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવા માટે પણ એ પરિબળો જવાબદાર છે પવન છે તો એ જમીનના કણોને બીજી જગ્યાએ લઈ જઈ શકે પછી પણ પગ દ્વારા જમીનના નાના કણો ને બીજી જગ્યાએ પહોંચાડી શકે છે તો આ રીતે સ્થળાંતરિત કરવા માટે પણ એ પરિબળો જવાબદાર છે જમીનના નાના કણો પવન દ્વારા કે પાણી દ્વારા વહન પામીને સ્થળાંતરિત થઈ શકે છે ભૂમિના બધા જ કણોનું થઈ જવાને પરિણામે કઠણ કે મજબૂત પથ્થર બહાર આવે છે જેમ જેમ ત્યાંથી કણો નીકળતા જાય બરોબર તેમ તેમ પછી તમે જુઓ ને તો અંદરથી પથ્થર બહાર આવે કારણ કે મેં કીધું હતું કે જમીન દરેક સ્તરમાં વિભાજીત છે અને છેલ્લે નીચે જુઓ તો નીચે ખડકો આવેલી છે બરોબર હવે આ પ્રક્રિયામાં એક મહત્વના સ્ત્રોતનું નુકસાન થાય છે શેનું નુકસાન થાય છે કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત થાય છે જુઓ ભૂમિનું આપણે તમે જુઓ ભૂમિના નાના નાના કણો દૂર થાય તો પછી મેઇન સ્ત્રોત આપણો જે છે ભૂમિ બરોબર એને નુકસાન થાય કારણ કે તમે પથ્થર ઉપર વનસ્પતિ ઉગાડવાની ટ્રાય કરો ઉગશે નહીં ન ઉગે વનસ્પતિ તો જો લો હવે આ વસ્તુ આપણે એકદમ સારી રીતે સમજવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે તે જોઈએ પ્રવૃત્તિ ચૌદ પોઇન્ટ અગિયાર શું કીધું છે એમાં તો કે એક જ પ્રકારની બે ટ્રે લો અને તેને માટીથી ભરી દો એક ટ્રેમાં રાય કે મગ કે ડાંગરના રોપાને રોપી દો અને બંને ટ્રેમાં ત્યાં સુધી પાણી સીંજો કે જ્યાં સુધી ટ્રેમાં વનસ્પતિના રોપાની વૃદ્ધિ કે ટ્રે ઢંકાઈ ન જાય બરોબર બે ટ્રે લીધી અને માટીથી ભરી દીધી એકમાં આપણે રાય કે મગ લીધા અને ડાંગરના રોપા આવી રીતે આપણે રોપી દીધું હવે એ બંને ટ્રે માં ત્યાં સુધી આપણે પાણી સિંચવાનું કે જ્યાં સુધી એમાં વનસ્પતિ નહીં અને એ ઉગીને ઢંકાઈ ન જાય તે સુનિશ્ચિત કરો કે બંને ટ્રે એક જ ખૂણે વળે બંને ટ્રે માં સરખા પ્રમાણમાં પાણી એ રીતેથી સિંચો કે પાણી બહારની તરફ નીકળી જાય ઓકે જો આપણને આકૃતિમાં દર્શાવ્યું છે ને સેમ એ રીતે તમારે કરવાનું છે કે વહેતા પાણીની ઉપરી ભૂમિ એટલે કે જમીનનું ઉપરનું સ્તર પર અસર આપણે જે પ્રકારની વનસ્પતિ ઉગાડી છે એના દ્વારા તમે પાણી એના ઉપર એડ કરો તો શું અસર જોવા મળે છે એ આપણે જોઈશું હવે જે પ્રશ્નો થયા છે એના જવાબ મેળવીએ ટ્રેની બહાર નીકળતી માટીના પ્રકારનો પ્રમાણનો અભ્યાસ કરો શું આ પ્રમાણ બંને ટ્રેમાં સરખું છે એટલે કે જ્યારે તમે ટ્રેમાંથી જે નીકળતી માટી છે પાણી રેડતા જે નીકળતી માટી છે એનો અભ્યાસ કરવાનો તો કે ના જે ટ્રેમાં રોપા રોપ્યા છે તેના કરતા રોપા રોપ્યા વગરની ટ્રેમાં વધારે માટી નીકળે છે ઓબ્વિયસલી જેમાં તમે વનસ્પતિ ઉગાડેલી હશે એ ટ્રેમાં માટી ઓછી નીકળશે જેમાં નહીં લગાડેલી હોય જેમાં રોપેલી નહીં હોય એમાંથી માટી વધારે નીકળી જશે હવે કેટલીક થોડી ઊંચાઈથી બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી સિંચો જેટલું પાણી પહેલા સિંચાયું હતું તેટલા જ પ્રમાણમાં પાણી ત્રણથી ચાર વાર નાખો હવે શું કરવાનું છે તો કે હવે જમીનની પ્રમાણનો જમીનના પ્રમાણનો અભ્યાસ કરો જે જમીનની બહાર નીકળેલી છે તેનો અભ્યાસ કરો અને શું ટ્રેમાં જમીનનું પ્રમાણ સરખું છે આપણે જે ટ્રેમાં જમીનનું પ્રમાણ દર્શાવેલું છે બરોબર માટી આપણે મૂકેલી છે એમાં જ્યારે તમે પાણી રેડી લ્યો છો પછી તમે એને એક સરખી રીતે ખૂણે મૂકો છો બરોબર તો હવે એમાં આપણે જોવાનું છે કે ટ્રેમાં જમીનનું પ્રમાણ સરખું છે કે નહીં તો કે ના જે ટ્રેમાં ટ્રેમાં રોપા નથી તે જમીનનું પ્રમાણ ઓછું છે કારણ કે રોપા નથી તો એ જમીન રહેશે જ નહીં માટીના કણો ધીરે ધીરે બહાર નીકળવા લાગશે કારણ કે પાણી ઊંચેથી ઉમેરતા તે વધુ જમીન ગુમાવે છે પાણી સાથે જમીનને સાથે સાથે વહેવડાવીને લઈ જાય છે હવે જુઓ શું ધોવાણ કરતા વધારે કે ઓછી કે સમાન માત્રામાં થાય છે તો કે જે રોપા નથી તેમાં ટ્રેમીનનું ધોવાણ પહેલા કરતા પણ વધારે માત્રામાં થવા લાગે છે એટલે કહેવામાં આવે છે કે હંમેશા બને એટલી વનસ્પતિઓ ઉગાડવી જોઈએ જેથી જમીનનું ધોવાણ થાય નહીં બરોબર હવે આપણે વાત કરીએ તો કે આ પ્રવૃત્તિથી આપણને જાણવા મળે છે કે વનસ્પતિઓના મૂળ જમીનના ક્ષારણ કે ધોવાણ કે ક્ષરણને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે બરોબર વનસ્પતિના મૂળ શું કરે જમીનને પકડી રાખે એકદમ મજબૂતાઈથી પકડી રાખે એનું ધોવાણ થતું અટકાવે છે એટલા માટે જ તમને આપણે ભૂમિનું જે ચેપ્ટર જોયું હતું આઠમા આપણે એમાં જોયું હતું કે જમીનનું ધોવાણ કોણ કરતું હોય તો કે હવા પાણી આવા બધા પરિબળો કરતા હોય પણ આપણે એને અટકાવવું હોય તો શું કરવું પડે વૃક્ષો ઉગાડવા જોઈએ છોડવા વનસ્પતિ ઉગાડવી જોઈએ જેથી જમીનનું ધોવાણ થઈ શકે નહીં હવે સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે તેથી માત્ર જૈવ વિવિધતાનો નાશ થાય જ છે પરંતુ જમીનના ધોવાણ માટે પણ તે જવાબદાર છે આપણે જે જીવંત સજીવો છે એનો તો નાશ થાય છે વૃક્ષો કાપવાને કારણે કારણ કે એમનું રહેઠાણ જઈ રહ્યું છે રહેઠાણ તમે નાશ નષ્ટ કરી રહ્યા છો પણ સાથે સાથે આપણા જમીનનું પણ ધોવાણ થઈ રહ્યું છે વનસ્પતિની વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ ધોવાણોની ક્રિયા દ્વારા ઝડપથી દૂર થાય છે જેવું ધોવાણ આવે ને એટલે ઉપરના જે માટીના ઘણા નાના કણો હોય ને એ ધોવાઈને પાણી સાથે વહી જતા હોય છે એટલે ધોવાણ થઈ જાય જે વનસ્પતિની વૃદ્ધિ માટે આપણા માટે ઉપરી ભૂમિ ખૂબ જ આવશ્યક છે તો આ જે ઘટનાથી પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે જમીનના ધોવાણની ક્રિયાને રોકવી ખૂબ જ અઘરી છે જમીનની સપાટી પર આવેલી વનસ્પતિનું આવરણ પાણીનું ભૂમિના સ્તરોમાં ઉતારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એટલા માટે જમીનની સપાટી પર શું કરવી જોઈએ વનસ્પતિ ઉગાડવી જોઈએ કારણ કે જેટલી વનસ્પતિ વધારે એટલું જમીન ધોવાણ ઓછું થશે જેમ જેમ વનસ્પતિ ઓછી થતી જશે વૃક્ષો કપાતા જશે એમ જમીનનું ધોવાણ વધતું જશે એટલા માટે આપણે હંમેશા બને એટલા વૃક્ષો ઉગાડવા જોઈએ હંમેશા પર્યાવરણ દિવસ આવે ને ત્યારે બધાએ એક વૃક્ષ ઉગાડવાનો છે ઓકે તમે પણ આવી રીતે તમને ઉગાડવાની હેલ્પ કરેલી હતી દિવસે બરોબર તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના સ્ત્રોતો વિશે માહિતી મેળવી ચુક્યા છે આપણે ત્રણ પૃથ્વીના સ્ત્રોતો વિશે માહિતી મેળવી જીવનનો શ્વાસ હવા ત્યારબાદ તમે જોયું પાણી એક અદભુત પ્રવાહી અને છેલ્લે આપણે જોયું ભૂમિ એમાં ખનીજની પ્રચુરતા કે કેવી રીતે ભૂમિની અંદર પોષક તત્વો અને અલગ અલગ પ્રકારના ખનીજ તત્વો ખનીજ ક્ષારો રહેલા હોય છે અને જે આપણને કેટલાક ઉપયોગી છે જીવન જીવવા માટે આ ત્રણેય સ્ત્રોતો ખૂબ 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 જ ઉપયોગી છે ઓકે